એટલા હોશિયાર હતા ઉગીમારા, છ ચોપડી બનેલા પણ એ દિવ્ય પુરુષની તો તમને શું વાત કરવી, શબ્દો નથી. એમને મને એક જ આજ્ઞા કરી, પહેલી પૂજા કરી તિલક ચાલુ કરવું. અને મને કોઈ ભગત ગયા તો બહુ ચીડચણે, યાર આપણું નામ જશે છે ભગત છો ને કે આવે યાર, પણ કોલેજમાં ગામમાં તમે ભક્તિ કરો, ભાઈ માતા મહાદેવ જેના હોય તેને ભગત થઈ જાઓ. એટલે હું પૂજા કરીને પછી ચોલો કરું, પણ કોલેજ જતી વખતે હોસ્ટેલના સિંક પર જઈને માથું ધોઈ નાખું, પછી વાર વાર શેર પહેરીને પાછો કોલેજ જઉં. પછી બાપા બે મહિના પછી બાપાના દર્શન કર્યું, બાપા મને પૂછ્યું કેવો અંતર્યામી પુરુષ, મને કે તિલક ચોલો કરો છે, અમારે શું જવાબ આપવો, હા બોલો. કરું છું નથી કરતો, બેવું થયું ને એટલે ગુરુ આગળ તો બોલાયું જ નહીં, સાત ઊભો રહ્યો. એટલે ગુરુ પછી અંતરાય પણ બોલ્યા, હા હા આપણને બીજા ભગત કેમ કહે છે, એવું લાગે છે કે છે. મને તો આમ હા ધ્રાસકો પડ્યો મારા શરીરમાં, એટલે ગુરુને આપણા માટે આવું બોલવું પડ્યું. એટલે ઘરે હોસ્ટેલે જઈને તિલક ચલો કરતો થયો. પછી મને થયું જો તિલક ચલો બાપાનો આજ્ઞાથી કરું છું તો બાપાનું નામ ઊંચું રહે એવું મારે જીવન જીવવું જોઈએ. એટલે મારા ભેજ ભેળના કપડાં નીકળી ગયા, ગાયક છૂટી ગયા, સિનેમા છૂટી ગયો, પતંગ છૂટી ગઈ, છોડિયા વેળા એટલે વગર કમની ઠઠ્ઠા મસ્કરી આ બધું નીકળી ગયું. તમે જો એક આજ્ઞામાં બધું લપસિંદર કાઢી નાખ્યું બાપાએ, જો વિચાર કરો એ આ ચાલો કર્યા.